નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય આસપાસની સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર 23 અમે ગુજરાતીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ગુજરાત વિશેનું તમારા પાઠ્યપુસ્તકમાં ન હોય તેવું કોઈ ગીત શોધીને લખો. તો આ રીતે ઘણું મોટું ગીત છે, બરોબર? જય જય ગરવી ગુજરાત છે, દીપે અરુણ પ્રભાત. જય જય ગરવી ગુજરાત, ધ્વજ પ્રકાશે જળ જળ જળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને, પ્રેમ ભક્તિ રીત ઊંચી તુજ સુંદર જાત. જય જય ગરવી ગુજરાત, ઉત્તરમાં અંબા માત, પૂર્વમાં કાળી માત છે, દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ ને સોમનાથ ને દ્વારકેશ એ. પછી આગળ છે, પશ્ચિમ કેરા દેવ છે સહાયમાં સાક્ષાત. જય જય ગરવી ગુજરાત, નદી તાપી નર્મદા જોઈ, મહીને બીજી પણ જોઈ, વળી જોઈ સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર પર્વત ઉપરથી વીર પૂર્વજોને એ આશીષ જયકાર જંપે, સોયે સૌ જાત. જય જય ગરવી ગુજરાત, આ રીતે લખી શકવાનું તમારે લખવાનું છે. ચલો ગુજરાત વિશેના ગીતને લગતા 5 પ્રશ્નો બનાવો નહીં લખો. તો આ ગીતમાં કયા રાજ્યની વાત કરવામાં આવી છે? આ ગીતમાં ગુજરાત રાજ્યની વાત કરવામાં આવી છે. પ્રશ્ન અને તેના જવાબ. આ ગીતમાં કઈ નદીઓનો ઉલ્લેખ છે? તો આ ગીતમાં તાપી નર્મદા મહી નદીઓનો ઉલ્લેખ થયો છે. બરોબર, ઉપરના કાવ્યમાંથી પ્રશ્ન બનાવીશું. ગુજરાત રાજ્યની ઉત્તરમાં કયું મંદિર છે? તો ગુજરાત રાજ્યની ઉત્તરમાં અંબા માતાનું મંદિર છે. તો પૂર્વમાં, તો ગુજરાત રાજ્યની પૂર્વમાં કાલી માતાનું મંદિર આવેલું છે. કાવ્યને શીર્ષક આપો તો જય જય ગરવી ગુજરાત, એ કાવ્યને શીર્ષક એટલે કે નામ આપી શકાય. ચલો હું આણંદ જિલ્લામાં ઉભો છું, જિલ્લાને નીચેનામાંથી કયા રાજ્યની સરહદ સ્પર્શતી નથી? તો આવશે એ પાટણ. ગુજરાત રાજ્યની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો સી ડાંગ. હું જ્યાં ઉભો છું ત્યાં મને કર્કવૃત અહીંથી પસાર થાય છે, તો કયો જિલ્લો હશે? એ અરવલ્લી. આપેલા ઓપ્શનમાંથી લખીશું. સ્નેહલ દાહોદ જિલ્લામાં ફરવા ગયું છે, તો તે જિલ્લાના પડોશી રાજ્યમાં ફરવા જવું હોય તો તે ક્યાં જશે? તો દાહોદની બાજુમાં આવશે બી, મધ્યપ્રદેશ. ત્યાં લખીશું બી. નીચેના વિધાનો ના કારણો આપવાના છે. અંતસ્થ નદીઓને કુંવારિકાઓ કહેવામાં આવે છે. તો ગુજરાતમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓ અંતસ્થ નદીઓ છે. આ નદીઓ કોઈ પણ જગ્યાએ સમુદ્રને ન મળતા રણમાં જ સમાય જાય છે, માટે તેને અંતસ્થ નદીઓને કુંવારિકાઓ કહેવામાં આવે છે. ડોક્ટર વર્ગીસ કુરિયને શ્વેત ક્રાંતિના પરિણેતા કહેવામાં આવે છે. તો ડોક્ટર વર્ગીસ કુરિયને આણંદમાં અમૂલ ડેરીની સ્થાપના કરીને પશુપાલનની પ્રવૃત્તિને વેગ આપ્યો, જેના લીધે અમૂલ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બની છે. આથી તેમને શ્વેત ક્રાંતિના પ્રણેતા કહેવામાં આવે છે. સાપુતારાને હવા ખાવાનું સ્થળ કહેવામાં આવે છે. તો સાપુતારા સમુદ્રથી લગભગ 1000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ઊંચાઈ પર આવેલ હોવાને લીધે અહીં વાતાવરણ ઠંડુ અને આહલાદક હોય છે. આથી સાપુતારાને હવા ખાવાનું સ્થળ કહેવામાં આવે છે. 4. સરદાર સરોવર બંધને મહત્વની સિંચાઈ યોજના ગણવામાં આવે છે. તો સરદાર સરોવર બંધના કારણે ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પીવા માટે તેમજ સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. અહીં જળવિદ્યુત પણ ઉત્પન્ન કરવામાં આવે છે. આથી મહત્વની સિંચાઈ યોજના છે. પ્રશ્ન 5, વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે આપેલી છે માહિતી તેને આપણે રવિ પાક, ખરીફ પાક અને જાયદ પાકમાં વર્ગીકરણ કરીશું. રવિ પાકમાં લખીશું ઘઉં, વટાણા, શેરડી, ટામેટા અને મેથી. જ્યારે ખરીફ પાકમાં ડાંગર, મગફળી, જુવાર, મકાઈ અને જાયદમાં આવશે તરબૂચ. પ્રશ્ન 6, જોડકા જોડો. સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો ત્યાં આપણે લખીશું નર્મદા, બરોબર. અમૂલ ડેરી, તો ત્યાં લખીશું આણંદ. ત્રીજું, અંબાજી માતાનું પ્રસિદ્ધ મંદિર, તો બનાસકાંઠા. રાણકી વાવ પાટણ અને સાપુતારા, તો 5માં આવશે ડાંગ. આ રીતે જવાબ આપણે લખીશું. પ્રશ્ન 7, જેમાં પહેલો પ્રશ્ન છે, તમારે દરિયા કિનારે ફરવા જવું છે તો તમે ગુજરાતના કયા કયા જિલ્લામાં જઈ શકશો? તો દરિયા કિનારે ફરવા જવા માટે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જઈ શકાય છે. કારણ કે આ બધા જ જિલ્લા જે છે તે બધા જ જિલ્લાની સરહદે દરિયો આવેલો છે. હું રાજકોટથી સુરત જાઉં છું, રસ્તામાં કઈ કઈ નદીઓ જોવા મળશે? રાજકોટ થી સુરત જતા રસ્તામાં મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને તાપી નદીઓ જોવા મળશે. ઓરિજ અભયારણ્યમાં ઉભો છું તો હું કયા જિલ્લામાં હોઈશ? હું બનાસકાંઠા જિલ્લામાં ઉભો હોઈશ, જ્યાં જેસોર રીછ અભયારણ્ય આવેલું છે. હું નીચેના જિલ્લાઓમાં
ફરું છું ત્યાં મને તે જિલ્લાની સૌથી મોટી કઈ ડેરી જોવા મળશે? તો જો તમે આણંદ જશો તો ત્યાં આવશે અમૂલ, મહેસાણામાં દૂધસાગર, સુરતમાં સુમુલ, બનાસકાંઠામાં બનાસ. પ્રશ્ન 5, તમારા જિલ્લામાં તમે કઈ કઈ નદીઓ અને પર્વતો જોવા મળે છે? તો અહીંયા તમારે તમારા જિલ્લાની વાત લખવી પડશે. આ જે વાત છે એ મોરબી જિલ્લાની છે. તો મોરબી જિલ્લામાં કઈ નદી આવેલી છે? તો કે મચ્છુ અને બ્રાહ્મણી. પછી મોરબી જિલ્લામાં તો કે એક પણ પર્વત આવેલા નથી, એટલે પર્વતના ખાનામાં આપણે લખ્યું નથી. તો આ પ્રશ્ન જવાબ દરેક જિલ્લા માટે અલગ રહેશે. તો અહીંયા તમારે શિક્ષકની મદદ લેવી પડશે. સાચા વિકલ્પ ટીક કરો. નર્મદા, સરદાર સરોવર, તો કે સાચું. પછી તાપી, તો સિંચાઈ યોજના કઈ આલે છે? તો કે કાંકરા પાર અને ઉકાઈ. તો બંને છે, આપણે બંનેમાં ટીક કરીશું. મહીસાગર, તો કડાણા અને આજી ડેમ નથી, એટલે આપણે માત્ર કડાણામાં ટીક કરીશું. જ્યારે સાબરમતીમાં આપણે ધરોઈ ડેમમાં ટીક કરીશું. આપેલા ચિત્રો ઓળખો અને નામ લખો. તો આ ચિત્ર છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ છે મોઢેરાનું સૂર્ય મંદિર, અંબાજી માતાનું મંદિર અને સીદી સૈયદની જાળી. ત્યારબાદ ગુજરાતનો જે નકશો છે એમાં આપણને અહીં આપેલી વિગતો દર્શાવવાની છે. તો સૌ પ્રથમ અહીં આપણે લખ્યું છે કર્કવૃત, બરોબર. તમે ભારતનો નકશો જોશો તો તમને અહીં દેખાશે કે અહીંથી આપણે અહીંથી સીધી વચ્ચોવચ અહીં કર્કવૃત પસાર થાય છે. ત્યારબાદ આપણે લખીશું કચ્છનો અખાત, ગાંધીનગર, ગીર અભયારણ્ય, સોમનાથ, અરબ સાગર, ખંભાતનો અખાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અહીંયા લખીશું સાપુતારા અને ગાંધીનગર. આ રીતે આપણે જવાબ લખવાનો છે. આગળ જોઈએ ઉદાહરણ મુજબ પ્રાણીઓના નામ શોધો અને લખો. તો આ રીતે તમારે પ્રાણીઓના નામ જે છે શોધીને તમારે આ રીતે ગોળ રાઉન્ડ કરવાનું છે. નામ લખી લઈએ. કલકલિયો, દરજીડો, ખિસકોલી, સસલું, કોયલ, અજગર, કાબર, ઉંદર અને બાજ. ગરોળી, પોપટ, મોર, જરખ, નોળિયું, ભેંસ, ગાય, ગજ અને ચકલી. બરોબર, આ બધા જ નામો તમારે આ રીતે શોધીને અહીંયા પણ રાઉન્ડ કરવાનું છે અને અહીં આપેલી જગ્યામાં પણ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 5 વિષય આસપાસની સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર 23નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.